અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં દેશી પદ્ધતિથી તાઇવાન પિંક જાતિના જામફળની ખેતી કરી વધુ ઉપજ મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલે અન્ય ખેતીની સાથે ફળ ફળાદીની ખેતી તરફ ડગ માંડ્યા છે। તેઓએ પરંપરાગત ખેતીની સાથે પોતાના એક એકર ખેતરમાં તાઇવાન પિંક જાતિના જામફળની ખેતી કરી છે। 400 જેટલા તાઇવાન પિંક જામફળના રોપા મંગાવી ને ખેતરમાં વાવેતર કર્યું છે અને વાવેતર કર્યા બાદ એક વર્ષમાં જામફળનો પાક શરૂ થયો છે। મહેશભાઈ પટેલે આ જામફળની ખેતીમાં ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા વગર દેશી પદ્ધતિથી છાણિયું ખાતર અને ગૌમૂત્રનો ઉપયોગ કર્યો છે। ખાસ કરીને જામફળની શરૂઆત થયા બાદ ફળને નુકસાન ન થાય તે માટે તેઓએ ફળમાં પ્લાસ્ટિક બેગ લગાવી છે। હાલ ખેતરમાં તાઇવાન પિંક જામફળનો પાક લહેરાઈ રહ્યો છે। ખાસ કરીને સામાન્ય જામફળ કરતાં તેનું કદ મોટું હોય છે અને એક જામફળ 300-700 ગ્રામ વજન ધરાવે છે। મહેશભાઈ પટેલને બજારમાં 1 કિલોના 70-80 રૂપિયા ભાવ મળી રહ્યો હોવાથી વધુ ઉપજની સાથે વધુ નફો મેળવી રહ્યા છે। ત્યારે અન્ય ખેડૂતો પણ જામફળની ખેતી અંગે મહેશભાઈ પટેલ પાસેથી માહિતી મેળવી રહ્યા છે। મારું નામ મહેશ બાલુભાઈ પટેલ છે। હું અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામનો ખેડૂત છું। અમે જમરૂખનું વાવેતર કરીએ છીએ શરૂઆતથી જ। એમ તો શરૂઆતના તબક્કામાં અમારું ગામ જ જમરૂખના વાવેતર માટે ફેમસ છે। બાપડેરાના જમાનાથી લોકો જમરૂખનું વાવેતર જ કરે છે, પણ ધીરે ધીરે આ ખેતી વિસરાતી ગઈ ને આ નદીના પાણીને એના કારણે વાવેતર ઓછું થતું જોયું અને ત્યારબાદ અમે પણ ટ્રાય કરી, પછી અમે નવી પદ્ધતિ અપનાવીને અત્યારે મેં પોતે તાઇવાન પિંક જમરૂખનું વાવેતર કર્યું છે। મેં મારી જમીનમાં ટોટલ 400 ઝાડનું વાવેતર કર્યું છે અને 100% ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કર્યું છે। કેમિકલ ટ્રીટમેન્ટ બિલકુલ નથી કરતો અને જમરૂખ વાવ્યા અને મારે 4 વર્ષ જેવા થઈ ગયા છે। 4 વર્ષની અંદર મેં 2 વર્ષથી ઉત્પાદન લેવાનું શરૂ કર્યું છે। અત્યારે હાલ મારા પ્લોટ ઉપર જમરૂખનું વાવેતર ચાલુ છે, ઉત્પાદન ચાલુ છે અને કોથળી જે પહેરાવો છે એનું મુખ્ય કારણ શું છે? અને અમે જે જમરૂખ છે એને જે ફોર્મ પહેરાવીએ છીએ તે ફોર્મ એટલા માટે પહેરાવીએ કે છે માખી ડંખ નહીં મારે અને પેસ્ટિસાઇડનો ઉપયોગ નહીં કરવો પડે, એના કારણે અમે ફોર્મ પહેરાવીએ છીએ। એનો ભાવ શું મળે છે માર્કેટમાં? એમ તો જનરલી જમરૂખનો ભાવ સિઝનમાં 10 રૂપિયાથી કિલોથી માંડીને 40 રૂપિયા કિલો લગીને ચાલે, ઓફ સિઝનમાં હોય તો 40 રૂપિયા કિલો લગીને વેચાઈ જાય છે હોલસેલ માર્કેટની અંદર। અત્યારે ઓફ સિઝન ચાલે છે એટલે મને 30-40 રૂપિયાની વચ્ચેનો ભાવ મળી રહેશે। અને એની જે સાઈઝ આવે છે એ કેટલી મોટી સાઈઝ હોય? એની જે સાઈઝ છે તે 200 ગ્રામથી માંડીને 700 ગ્રામ લગીની આવે છે, સામાન્ય જમરૂખ કરતાં સામાન્ય જમરૂખ કરતાં મોટી, જો કે આપણે જેવી સાઈઝ લેવી હોય ને તેવી લઈ શકીએ છીએ, તે પ્રમાણે આપણે કટિંગ કરીને સાઈઝ લઈ શકીએ છીએ।